जय माताजी। मित्रों, हूँ ममता गोस्वामी, मारी चेनल ममतानी रसोईमां तमारुं स्वागत छे। आजे आपणे बनावशुं दिवाळी माटे मीठाईवाळाने त्यां मळे तेवी बर्फी। ગેસને ચાલુ કરી અને આપણે ગેસ પર એક કડાઈ મૂકી છે, તો તેમાં આપણે એક વાટકી ઘી લઈશું અને વજનમાં 100 ગ્રામ આપણું આ ઘી ગરમ થાય એટલે પછી તેમાં અત્યારે મેં 150 ગ્રામ એટલે કે જે વાટકી ઘી લીધું છે તે વાટકીના માપ પ્રમાણે એક અડધી અને એક આખી વાટકી મેંદો લીધો છે તે આપણે આ ઘીની અંદર લઈ લઈશું। બરાબર મિક્સ કરી અને આને આપણે 5 થી 6 મિનિટ લો ટુ મીડિયમ ગેસ પર તેને શેકીશું। આપણે મેદાનો કલર જરા પણ બદલાય નહીં તે રીતે આપણે લોટને શેકવાનો છે। તમને અત્યારે લોટના પ્રમાણમાં ઘી ઓછું લાગતું હશે, પણ જેમ જેમ આપણો આ લોટ શેકાશે તેમ તેમ ઘી છૂટું પડતું જશે। તો આ રીતે આપણે સતત હલાવતા જઈશું અને લોટને શેકીશું। 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણો આ લોટ એકદમ સરસ રીતે ફૂલવા લાગ્યો છે અને સારી રીતે શેકાઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ રીતે થોડુંક હલાવી અને આપણે તેની સાઈડમાં મૂકીશું। આપણે એક પેનમાં ખાંડ લીધી છે, ખાંડ જેટલી આપણે મેંદો લીધો છે 150 ગ્રામ, તો આપણે 150 ગ્રામ ખાંડ લીધી છે, તો જેટલો આપણે ખાંડ લીધી છે તેને અડધા ભાગનું પાણી લઈશું। હવે તેને આપણે આ રીતે એક તાની ચાસણી થાય ત્યાં સુધી હલાવશું। આપણે ચાસણીને ચેક કરીશું, તો આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈને જોઈશું, તો તમે જોઈ શકો છો અત્યારે એક તાર બનવા લાગ્યો છે આ રીતે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે જે મેદાને આપણે શેકીને રાખ્યો છે તેની અંદર આ ચાસણી લઈ લઈશું। ગેસની ફ્લેમને આપણે બંધ જ રાખીશું અને આ રીતે તેને હલાવશું, ચાસણી સાથે આપણે મેદાને મિક્સ કરી લઈશું। બરફીની ફ્લેવર માટે અત્યારે ઇલાયચીનો પાવડર લીધો છે તે એડ કરી દઈશું। આપણે સારી રીતે હલાવીને મિક્સ કરવાનું છે। હવે આપણે આ બરફીને 2 લેયરની બરફી બનાવશું, તો તેના માટે અત્યારે આના આપણે 2 પાર્ટ કરીશું। આમાંથી અડધો ભાગ આપણે તેલમાં લઈ લઈશું। આપણે અડધા ભાગને કાઢી લીધો છે, તો અડધા ભાગની અંદર અત્યારે મેં ખાવાનો મીઠો લીલો કલર લીધો છે તે ચપટી જેટલો આપણે અંદર એડ કરીશું। તમે તમારા મનપસંદનો કોઈ પણ કલર લઈ શકો છો। બરાબર મિક્સ કરીશું। અત્યારે મેં આ એક ડબ્બાને ઘીથી ક્રીસ કરીને લીધો છે, તો જે આપણે સફેદ ભાગ રાખ્યો છે તે ડબ્બાની અંદર લઈ લઈશું। આ રીતે ફેલાવી લઈશું।
હવે આપણે જે કલર સાથે સેટ કરીને બીજો ભાગ કર્યો છે તૈયાર તેને આની ઉપર લઈ લઈશું. તમે કોઈ પણ એક કલરની આ બરફી બનાવી શકો છો, પણ આ રીતે જે રીતે આપણે મીઠાઈવાળાના ત્યાંથી મીઠાઈ લાવીએ છીએ તેમાં આ રીતે આપણે ડબલ લેયરની પણ બરફી મળતી હોય છે. તો આ રીતે આપણે ડબલ લેયરની બનાવશું, જે જોવાથી જ ખાવાનું મન થઈ જાય તેવી બને છે. હવે આને આપણે થોડાક ડ્રાય ફ્રૂટથી ગાર્નિશિંગ કરીશું. હવે આ મીઠાઈને આપણે એક કલાક માટે સેટ થવા માટે મૂકીશું. કલાક જેવો સમય થવા આવે છે તો હવે આપણે આ બરફીને જોઈશું. તો આપણી બરફી એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે, તો તેને આપણે પીસ કરીશું. તો આ રીતે ઊભા કટ કરીશું. આ મીઠાઈ આપણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. કોઈને પણ તમે આપશો તો ખબર પણ નહીં પડે કે તમે આ મેદામાંથી બનાવી છે અને એકદમ સરસ સોફ્ટ બને છે. તમને આ પાછળના લેયરમાંથી બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ બરફી બની છે, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી. તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું. તૈયાર છે આપણી મેદામાંથી બનાવેલી ડબલ લેયર બરફી. તો મારી આ બરફી બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આ દિવાળી પર એકવાર આ મીઠાઈને ચોક્કસ ટ્રાય કરજો.